मुंद्रा नगरपालिकाना वोर्ड नंबर 1 पेटा चूंटणी बाबते कोंग्रेसनी मीटिंग योजाई। आज मुंद्रा नगरपालिका वोर्ड नंबर 1 जे पेटा चूंटणी आवी छे जेमां कोंग्रेसना सदस्य हता एमनुं निधन थयुं हतुं अने एना लीधे पेटा चूंटणी आवी छे एना माटेनी आजे समीक्षा बैठक योजवामां आवी। बधा आ विस्तारना लोको शहेरना लोको ना सूचनो लेवामां आव्या अने बधाए एक सुरे वात करी के उमेदवार गमे ते होय आ सीट गमे तेम करीने जीतवानी छे अने गया वक्ते जीत्या एना करता डबल मार्जिने आ सीट जीतवुं एना माटेनी आवनारा दिवसोमां कई रीते प्लानिंग थशे शुं स्ट्रेटजी रहेशे एना माटेनी आजे विस्तृत चर्चा थई। आजे अमारा शहर कोंग्रेसना प्रमुख कपिलभाई केसरियानुं दुखद अवसान थयुं छे एमने पण अमे शाब्दिक श्रद्धांजलि अर्पित करी। એવો આજની સભામાં નિર્ણય કરવામાં આવ્યો અને અમારા શહેરના કાર્યકારી અધ્યક્ષ તરીકે દેવેન્દ્રભાઈની આજે નિમણૂકી કરવામાં આવી ત્યારે દેવેન્દ્રભાઈને પણ હું અભિનંદન પાઠવું છું। પ્રજા માટે હર હંમેશ પ્રશ્નો ઉપાડતા રહેજો, અમે તમારા સાથે છીએ। મારે તાલુકા પ્રમુખ તરીકે પણ વિશેષ જવાબદારી છે, ત્યારે પ્રજાના પ્રશ્નો અમારા હૃદયના છે એટલે વિશેષ આપના માધ્યમથી હું સંદેશ આપવા માગું છું મુંદ્રા તાલુકાની અને શહેરની જનતાને કે સારા એવા લીડરને તમે ચૂંટી અને નગરપાલિકાના એક અવાજ રૂપે એ માધ્યમ બને એ માટે અમારા લીડરને ચૂંટી જંગી મત બહુમતીથી જીતાડજો એવી સૌને અપીલ કરું છું। નૈનાબેન હર હંમેશ વોર્ડ નંબર 1 અને પૂરા મુંદ્રાની ચિંતા કરતા હતા। પહેલાં પણ નગરસેવિકા ગ્રામ પંચાયતમાં પણ પોતે ચેરમેન રહી ચૂકેલા, એમના પરિવારને પણ અમે પહેલાં પ્રાયોરિટીમાં રાખી અને પૂછવામાં આવ્યું કે તમે જો લડતા હોય તો અમારી કોંગ્રેસની ટીમ તમારા સાથે છે અને અમે પહેલી પ્રાયોરિટીમાં એ પરિવારને રાખી અને એમનો અમે રજામંદીથી બીજા કેન્ડિડેટોના નામ અમે મંગાવ્યા અને એ દરમિયાન અમારી પાસે આજે 4-5 નામો છે, એમાંથી જે પણ પાર્ટી જેનો મેન્ડેટ આવશે એને અમે જંગી બહુમતીથી અને નિષ્ઠાથી બધા કાર્યકરો એક અવાજ અને એક સૂરેથી એમ કીધું કે ભાઈ જે પણ કેન્ડિડેટ આવશે એને જીતી બતાડશું। ફેલ ગઈ છે અને ખાસ કરીને અહીંયાના મુદ્દાઓ મુંદ્રાના અવારનવાર આપણે સૌ જોઈ રહ્યા છીએ કે નગરપાલિકા તો અસ્તિત્વમાં આવી પણ લોકોની પીડા કે તકલીફમાં ક્યાંય હાલાકી દૂર થઈ નથી, ખૂબ જ લોકો અત્યારે હલકી ભોગવી રહ્યા છે। ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ તરીકે ચૂંટાઈને આવે પ્રતિનિધિ એના માટે લોકો પણ જાગૃત છે અને એમ ફરી પણ અમને ખૂબ ખૂબ એક આશા અને ઉમેદ છે કે આ બેઠક છે અમે કોંગ્રેસ ચોક્કસ જીતશે, બહુમતી સાથે જીતશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે।